ધરમપુરના દરબાર કમ્પાઉન્ડમાં ચાલતા કેરી વેચાણ સહિતના વેપાર ધંધાને બંધ કરાવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલા હુકમના વિરોધમાં વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના ધંધા રોજગાર ચાલુ રહે તેવો હુકમ કરવાની રજૂઆત કરી હતી. ધરમપુરના વેપારીઓના જણાવ્યા મુજબ દરબાર કમ્પાઉન્ડમાં 450થી વધુ વેપારીઓ કેરી સહિતના પાકોનું વેચાણ કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આ અંગે વહીવટીતંત્ર દ્વારા વેપારી મંડળની રજૂઆતો સાંભળ્યા વગર જ એસટીએમ દ્વારા માત્ર પોલીસના ટ્રાફિકના પ્રશ્નને ધ્યાનમાં લઈ આ બજાર બંધ કરાવવાનો હુકમ કરી વેપારીઓની રોજગારી છીનવવાનો પ્રયાસ કરાયો હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરાઈ હતી. પ્રાઇવેટ કંપની જેની બાંધકામ કરવાની છે જેનો સાહેબ લાભ એપીએમસી સંસ્થાને નથી મળવાનો, બિલ્ડર લોબીને મળવાનો છે. બિલ્ડર લોબીના ઈશારા પ્રમાણે, ભૂમાફિયાના ઈશારા પ્રમાણે અમને એવું લાગે છે સાહેબ, અમારી પાસે એપીએમસીની માલિકીની જમીન ન હોય તો અમે જવા તૈયાર છે. અમે ના નહીં મળે સાહેબ, અમારી હાથે ડિરેક્ટરો છે. આ તમે મુન્નાભાઈ અજમારી છે, અમારી જવા હરીશભાઈ બી આવ્યા છે. તમે પૂછો સાહેબ એમને કે ખેડૂતો લોકોની હું લાગણી છે ને હું સાહેબ 35 વર્ષથી જે માર્કેટ ચાલતું હોય ને આપ સાહેબ જોઈ લેવો, એવું નહીં મળે. આપને યોગ્ય નિર્ણય લાગે સાહેબ લેજો, અમને તમે એ નહીં કહીએ સાહેબ, તમે સાહેબ અગ્રાર છો સાહેબ, પણ એક વાર તમે જોઈ લો સાહેબ, અમારી એટલી લાગણી છે કે તમે જોઈ લો ટ્રાફિક સાહેબ થતું જ નથી. હું તમને કહું સાહેબ, 7 એન્ટ્રી છે દરબારગઢને, તમે માનો સાહેબ 7 એન્ટ્રી અલગ અલગ છે, 4-4 દિશામાંથી. છેલ્લા 3-5 વર્ષમાં એવા કોઈ બનાવો, એવો કોઈ ગુનો નોંધાયો નથી કે જેથી કરીને આપણે અહીં ટ્રાફિકનો પ્રશ્ન એવું જણાય છે. તેમજ આજુબાજુ ગામના લોકોને, રહીશોને, નગરજનોને કોઈ પણ જાતનો વાંધો નથી. નગરપાલિકાને બજાર સામે ધરમપુર દરબાર કમ્પાઉન્ડથી 4-5 લાખ રૂપિયાની આવક થાય છે. અમે વેપારી દરબારગઢના વેપારીઓ નિયમિત રીતે ભાડું પણ ભરે છે અને શેષ અને સફાઈ વેરો પણ નગરપાલિકાને આપે છે. એટલે આજ રોજ સાહેબને અમે નમ્ર વિનંતી કરી છે કે આપે જે હુકમ વટહુકમ બહાર પાડેલ છે એને પરત ખેંચવામાં આવે. એના સાથે નગરજનોનું હિત જોડાયેલું છે, ખેડૂતોનું હિત જોડાયેલું છે, મજૂરોનું હિત જોડાયેલું છે અને તમામ નાના મોટા પરપ્રાંતીય જે વેપારીઓ છે જે રોજના પોતે કમાઈને રોજના ખાય છે એવા વ્યક્તિનું આર્થિક જીવન પર, એમના જીવન ધોરણ પર બહુ વિપરીત અસર થાય એવું છે. એ બાબતે અમે માનનીય પ્રાંત અધિકારી સાહેબને અરજી આપેલ છે અને એ બાબત પર સાહેબે યોગ્ય અમે કરીશું એ રીતના અમને ખાતરી પણ આપેલ છે. કપરાડા જેવા વિસ્તારમાં એપીએમસી બની ગઈ છે, ખેરગામમાં બની ગઈ છે, ધરમપુરમાં કેમ નથી બની? તો તેના માટે તમે કેમ આગળ જાણકારી કેમ નહીં આપેલી? અમે વર્ષોથી ધરમપુર એપીએમસીના પ્રમુખ જીવાભાઈ આહિરને વારંવાર રજૂઆત કરી છે અને આ બાબતે એમના તરફથી અમને એપીએમસી તરફથી જરા પણ અમને રિસ્પોન્સ કે પ્રતિભાવ સાંપડ્યો નથી. અત્યારે નાના પોંડામાં 2 લાખ રૂપિયામાં જે દુકાનો આપવામાં આવી છે, તે યોગ્ય છે કેમ કે એપીએમસી પોતાની માલિકીની જમીનમાં એપીએમસી માર્કેટ યાર્ડ બનાવીને ઊભું કરીને આપ્યું છે. અહીં એનકેન પ્રકારે અમને દબાણ કરી, અમારા પર દબાણ લાવી, અમને રાજકીય રીતે કે બધી રીતે અમને દબાણમાં લાવી એનકેન પ્રકારે પ્રાઇવેટ માર્કેટમાં જબરજસ્તી ખસેડવાનું એક આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે.